नमस्कार विद्यार्थी भाई बहनों, पहला पीरियड में आपने छेल्ले मानव विकास आंक विषय बात करी थी, HDI ह्यूमन डेवलपमेंट इंडेक्स, जेमा आपने त्रण जे अपेक्षित आयुष्य शिक्षण अने आवक एना आधारे मानव विकास आंकनी बात करिए। हवे अगर आपने बात करिए मानव विकास आंकनी गणतरी करवा माटे जे मापदंड नक्की करे छे कई रीते करी शकाय, ए मापदंड नु अधिकतम अने न्यूनतम मूल्य नक्की करवा माटे छे। अधिकतम एटले वधारे, न्यूनतम एटले ओछुं। प्रत्येक आंकनी सूत्र मुजब गणतरी करवामां आवे छे, एना आधारे मानव विकास आंक मळे छे। तेनुं मूल्य 0 थी 1 नी वच्चे होय छे। कोई पण देश माटे मानव विकास आंक महत्तम 1 मूल्य सुधी पहोंचवा माटे नो तफावत सूचवे छे। आ तफावत देशो वच्चे नी मानव विकास की जे तुलना करवा आवे, बन्ने वच्चे नी तुलना करवा आवे छे, उपयोगी निवडे छे, जेना आधारे कोई पण देशना विकास की गति कई दिशा में छे, अन्य देशों की तुलना में केटला आगळ पाछळ ते एना विशे जाणी शकाय छे। मानव विकास હવે માનવ વિકાસ અહેવાલ UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આમ તો 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડે છે, દર વર્ષે। આ વર્ષે પણ આપણે બહાર પાડી ગયો, એમાં માનવ વિકાસ અહેવાલ 2015 માં समावेश करेला जे 188 देशों ने जे तेना मानव विकास आंक SVI मूल्य ना आधारे नीचे नो कोष्टक मुजब एने चार विभागों में विभाजित करवा पड़े। चार विभाग उच्च जे आ रीते छे, उच्चतम मानव विकास तमारे पुस्तक में आपी छे, उच्च मानव विकास, मध्यम मानव विकास, निम्न मानव विकास, एम चार विभागों में जे मानव विकास आंक विभाजित करवामां आव्या छे 188 देशों। एनो जे क्रम आप्या छे 188 देशों कया देशों क्रिया करवामां, एनो आंक पण आपवामां आवे छे, कया महत्वना देशों छे एनी पण वात करवामां आवे छे। एमां पहली वात करिए उच्चतम मानव विकास, एमां 149 देशों ने समावेश कर्या छे, जेमनो मानव विकास आंक छे 0.802 थी वधु जे छे। एमां नॉर्वे छे, ऑस्ट्रेलिया छे, स्विट्जरलैंड छे, डेनमार्क, नेदरलैंड, अमेरिका, सिंगापुर, जापान, ब्रिटन, फ्रांस, आ बधा देशो छे। એમાં નોર્વે પ્રથમ સ્થાન ધરાવે છે, નોર્વે 188 દેશોમાં એનો ક્રમ પ્રથમ છે, જેનો માનવ વિકાસ આંક 0.944 છે થી વધુ છે। બીજો નંબર છે, આપણે વાત કરી કે ઓસ્ટ્રેલિયા છે બીજા ક્રમે, જેનો માનવ વિકાસ આંક 0.935 છે। ત્રીજો ક્રમ છે સ્વિટ્ઝરલેન્ડ, જેનો માનવ વિકાસ આંક 0.930। આ રીતે જે માનવ વિકાસ આંકમાં પહેલો નોર્વે, બીજો ઓસ્ટ્રેલિયા અને ત્રીજો સ્થાન સ્વિટ્ઝરલેન્ડનું આવે છે 188 દેશો। હવે એશિયાઈ દેશોમાં સિંગાપુર છે પહેલો સ્થાન, આપણા એશિયા દેશ એશિયા ખંડમાં સિંગાપુર પ્રથમ સ્થાન ધરાવે છે,
सिंगापुर आम तो विश्व में 188 देशों में 11 क्रम है। हवे त्यार पछी बीजा उच्च मानव विकास जगह 50-105 देशों समावेश करे जेनो आज है 0.700-798 रशिया मलेशिया ईरान श्रीलंका ब्राजील मेक्सिको चीन અને થાઈલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે। ત્યાર પછી મધ્યમ માનવ વિકાસ એમાં 106-143 દેશો 0.555-0.698 એનો માનવ વિકાસ આવે એમાં ઇન્ડોનેશિયા આવે ભારત ફિલિપાઈન્સ ઈરાન દક્ષિણ આફ્રિકા ભારત મધ્યમ માનવ વિકાસ આખા 188 देशों में भारत नु स्थान 130 मु छे 130 मु स्थान धरावीए छे आपणे मध्यम मानव विकास अहेवाल द्वारा देशों की श्रेणी में आपणे आवी छे। त्यार पछी सौथी निम्न कक्षानो जे निम्न मानव विकास 144-188 જેમાં 0.550 થી નીચે જે છે કેન્યા પાકિસ્તાન નાઇજીરિયા ઝિમ્બાબ્વે નાઇજર આવા દેશો જે સમાવેશ છે એમાં 188 માં ક્રમે હોય તો નાઇજર છે જેનો માનવ વિકાસ આંક 0.348 છે। આમ ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990 માં 0.428 હતો વર્ષ 2000 માં 0.496 વર્ષ 2010 માં 0.586 ધીરે ધીરે આપણો માનવ વિકાસ આંકમાં ક્રમમાં જે આંકમાં વધારો થતો ગયો છે 2014 માં 0.604 અને 2015 માં 0.609 જે આમ ધીરે ધીરે ક્રમશ આપણા માનવ વિકાસ આંકમાં સુધારો થતો જોવા મળે છે। આપણે માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારત અને પાડોશી દેશોની સ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા કરતા શ્રીલંકા જે વિશ્વમાં જેનું સ્થાન 73મું છે જેનો માનવ વિકાસ આંક 0.759 ચીન જેનું 90મું સ્થાન છે 0.727 સ્થાન આંક છે। ત્યાર પછી 104 ક્રમે આવે છે માલદીવ એનો 0.706 છે। 130માં સ્થાને ભારત આવે છે 0.609 અને 132માં સ્થાને ભૂતાન 0.605 જ્યારે બાંગ્લાદેશ આપણા કરતા નીચે 0.570 અને એનો ક્રમ 142મો છે। 145માં ક્રમે છે નેપાળ જેનો માનવ વિકાસ આંક 0.548 147માં સ્થાને પાકિસ્તાન જેનો માનવ વિકાસ આંક 0.538 148માં સ્થાને મ્યાનમાર 0.536 171માં સ્થાને અફઘાનિસ્તાન જેનો માનવ વિકાસ આંક 0.465 છે। એટલે ભારતના પાડોશી દેશોમાં આપણા કરતા શ્રીલંકા ચીન માલદીવ આ બધાની સ્થિતિ સારી છે। આપણે જે આપણા કરતા ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર આપણાથી નીચલા ક્રમે છે। આ રીતે આપણે ભારતનું માનવ વિકાસ આંક અહેવાલ 2015 પ્રમાણે 130મું સ્થાન ધરાવીએ છીએ। હવે આપણે માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સરખામણી
કરતા જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો એમાં આરોગ્ય શિક્ષણ આવક ના ક્ષેત્રમાં હજુ પણ ઘણું કરવાનું બાકી છે વિશ્વના જે વિકસિત દેશોની સરખામણીમાં જે પાંચ દેશો જે છે નોર્વે ઓસ્ટ્રેલિયા સ્વિટ્ઝરલેન્ડ આ બધા દેશોની સરખામણીમાં આપણે હજુ પણ માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં પરંતુ સજીવ આપણે જે સજીવ માનવ જીવન જે છે માનવ સંપત્તિ છે એના વિકાસ સાથે સીધો સંબંધ છે અને આપણે માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની જે પ્રગતિ આડે એટલે કે જે પ્રગતિ વિકાસ સાથે વિકાસ આડે આવતા કેટલાક પરિબળો જવાબદાર છે જેના કારણે આપણો માનવ વિકાસ આંક થવો જોઈએ એ થઈ શક્યો નથી એટલે એના ઉપર ભાર મૂકવામાં આવે જેમાં સ્વાસ્થ્યની બાબતમાં પછી સ્ત્રી પુરુષોની સમાનતાની બાબતમાં મહિલા સશક્તિકરણ છે ત્રણ બાબતો આ જે પડકાર છે એ પડકારને એમાં સુધારો લાવવાની જરૂર છે તો જ આપણે માનવ વિકાસ આગળ ટપાવી શકીશું આપણે વિકસિત દેશોની સરખામણીમાં આવી શકીશું આ રીતે આગળ આપણે સ્વાસ્થ્યની વાત કરીશું જે માનવ વિકાસ સામેના જે પડકારો છે એમાં સ્વાસ્થ્ય પહેલો જે પ્રશ્ન આરોગ્યની બાબત છે આપણે આરોગ્યમાં કેટલા આગળ છીએ આરોગ્યમાં ક્યાં આપણી કચાસ છે એના વિશે વાત આગળના પીરિયડમાં આપણે વાત કરીશું થેન્ક યુ